ભારત આદિવાસી પાર્ટીના લોકસભાના ઉમેદવાર દિલીપભાઈ છોટુભાઈ વસાવાની નેત્રંગથી ડેડિયાવાડા સુધી રેલી પહોંચી. આ પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા આજરોજ નેત્રંગથી રેલી દ્વારા ડેડિયાપાડામાં આવી પહોંચ્યા અને બિરસા મુંડા ચોકથી લીમડા ચોક સુધી પહોંચ્યા અને જંગલ જમીનની વાત કરી હતી. સાથે ડેડિયાપાડા તાલુકા મત વિસ્તારના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. અમને કહેવા માંગુ છું કે આ સત્તાધારી પક્ષો ને કોઈ પડેલી નથી આદિવાસીઓને. આજે જુઓ આપણા છોટુભાઈ વસાવા 65 વર્ષથી આદિવાસીઓ માટે લડે છે. જ્યારે કોંગ્રેસનું શાસન હતું એ ટાઈમે પણ સાહેબ એકલા હતા ને લડતા હતા. આજે લડીને દરેક આદિવાસીઓને તૈયાર કર્યા. આજે જે બધા કાર્યકરો છે બધી પાર્ટીમાં, આજે છોટુભાઈએ તૈયાર કરીને મોકલ્યા છે. તમે કયો કાર્યકર તૈયાર કરીને બતાવો મને. બીજેપીએ કર્યો હોય તો બતાવો, કોંગ્રેસે કર્યો હોય બતાવો, આમ આદમી પાર્ટીએ કર્યો. આ તો બધા તૈયાર કરી દીધી જાણે વિચારતા. જંગલની જમીનોની વાત કરે છે લોકો. એ ટાઈમે ફોરેસ્ટનું એટલું બધું દમન હતું. એ દિવસે આ છોટું વસાવા આવીને બધાને કહેતા હતા કે આ ખેડી લો, તમારો હક ને અધિકાર છે. આજે સંવિધાને બી 5મી શેડ્યુલમાં કીધું છે કે જે જંગલની જમીન છે ભાઈની સ્કૂલમાંથી બધા તૈયાર થઈને આવેલા લોકો છે. છોટુભાઈ વસાવા ડેડિયાપાડા મત વિસ્તારમાં પધારેલા છે ત્યારે
તમામ ભાઈ બહેનોને આવકારીએ છીએ અને જોઈ જોહર સાથે છો. આપણી જોડે ઘણા સાથી મિત્રો અમરસિંહ વસાવા હોય, માજી એમએલએ રમણ કંછરા માંગરોળ હોય, માજી એમએલએ આપણા હાલમાં આપણાથી આપણા સંગઠનમાંથી ચૂંટીને વાણિયાની પાર્ટીમાં ગયેલા ચેતનભાઈ વસાવા હોય, એ તમામ મિત્રોને કહેવા માંગુ છું.